બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ કોવિડ સેન્ટર પર આજે અત્યંત ભાવુ દ્રશ્યો જોવા મળ્યા હતા. વૈશ્વિક મહામારીના યોદ્ધા તરીકે ગણાતા તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ દિવસ રાત એક કરીને લોકોના જીવ બચાવી રહ્યા છે. આ વખતે કોરોના વાયરસની બીજી લહેર સામે તમામ આયોજન પણ નિષ્ફળ સાબિત થયા છે. જોકે ઉમદા વિશ્વાસ અને બહાદુરી સાથે આરોગ્યકર્મીઓ પોતાની ફરજ પર આજે પણ અડીખમ ઊભા છે. ત્રણાના રામચંદ સ્વરાજ હોસ્પિટલ ખાતે સરકારની સૂચના મુજબ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. 50 બેડ સાથે કોવિડ સેન્ટરમાં આજે 30 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં વિનામૂલ્યે અપાતી કોરોના વાયરસની સારવાર અનેક દર્દીઓ સાજા થઈને પરત ઘરે જઈ રહ્યા છે. 24 કલાક રામચંદ સ્વરાજ હોસ્પિટલ સાસ્ત્રા તબીબ ડૉક્ટર વિમલ ત્રિવેદી સાથે આરોગ્ય વિભાગના તબીબો સેવામાં ઊભા છે. ખાસ કરીને ઓક્સિજનની અછત દૂર કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ પણ સેવાયજ્ઞમાં કામ કરી રહ્યા છે. ત્રણેરા ખાતે સમયસર કોવિડ સેન્ટર શરૂ થતા આરોગ્યની લગતી સમસ્યા દૂર કરવામાં થોડીક સફળતા મળી છે. કોવિડ સેન્ટર ખાતે છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહેલા વિપુલભાઈ મોદી આજે કોવિડને હરાવી પોતાના ઘરે જઈ રહ્યા છે. શરૂઆતમાં જે સમય વિપુલભાઈને સારવાર માટે લાવવામાં આવ્યા હતા એ સમય હાલતમાં ખૂબ જ ગંભીર હતી. જોકે યોગ્ય સારવાર મળી રહેતા વિપુલભાઈ આજે પરત ઘર તરફ રવાના થયા હતા, જે દરમિયાન કોવિડ સેન્ટરના આરોગ્યકર્મીઓએ તાળીઓ વગાડી અભિવાદન સાથે વિપુલભાઈ મોદીને વિદાય આપી હતી. મારી હાલત ખરાબ હતી પણ અત્યારે સારી છે. કેવી ટ્રીટમેન્ટ રહી આગળ? સારી રહી, ટ્રીટમેન્ટ સારી મળી, નથી મને સારું લાગ્યું. નગરથી હું આવ્યો, ધાનેરામાં સારું મળ્યું. કેટલા દિવસ રહેવું પડ્યું? 10 દિવસ. હવે કેવું ફીલ થાય? ઓકે, થોડું વાક શક્તિ જેવું લાગે છે પણ સારું લાગે. કોરોના મહામારી સામે મક્કમતાપૂર્વક ગભરાયા વગર દર્દીની સારવાર કરાવો, કોરોના પોઝિટિવ દર્દીને રોગ સામે લડવા માટે હિંમત આપો, આ જ રીતે વિપુલભાઈ મોદીના પત્નીએ પણ પોતાના પતિને હિંમત આપી સાથે રહી આજે પરત ઘરે લઈ જઈ રહ્યા છે. કોવિડ સેન્ટરમાં મફત સારવાર થાય છે. જોકે આરોગ્યકર્મીની સેવાથી પ્રભાવિત એક સામાન્ય પરિવારની મહિલાએ 5,000 રૂપિયા સંસ્થાને આપવાનું કહી મહિલા રડી ઉઠી હતી. જો મોટા શહેરમાં સારવાર માટે ગયા હોત તો 5 લાખ થયા હોત, જ્યારે અહીં વિનામૂલ્યે સારવાર કરાવી આજે ઘરે જઈ રહ્યા છે આવું કહી મહિલાની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા. તમે તમારા પરિવાર સાથે, તમે તમારા ઘરના 4 સભ્યો જો આરામથી બેસો, જોડે તમારા બચ્ચા સાથે આરામથી ધાનેરા શહેરના કોવિડ સેન્ટરને શરૂ કર્યાને 15 દિવસ જેટલો સમય થયો છે. સારવારની વિગતની વાત કરવામાં આવે તો કુલ 58 દર્દીઓ સારવાર લીધી છે, જેમાં 18 દર્દીઓ સાજા થઈ પરત ઘરે ગયા છે, તો 7 દર્દીઓ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ગયા છે, જેમાં 3 દર્દીઓના મોત થયા છે. આજના આંકડા પ્રમાણે 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ધાનેરા શહેર 15 દિવસના લોકડાઉન પછી ખુલવા જઈ રહ્યું છે. જોકે તબીબની સલાહ માનીએ તો હજુ પણ હાલત ગંભીર છે, જેથી ઘરે રહેવું એ જ સુરક્ષિત માની શકાય. સ્થિતિ છે અત્યારે આરસ હોસ્પિટલના અંદર, કેટલા પેશન્ટ આવ્યા છે, કેટલા ડિસ્ચાર્જ થયા, થોડી વિગતો આપો ને. આરએસ હોસ્પિટલમાં સરકાર અને ટ્રસ્ટની ભાગીદારીથી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં જે લગભગ અઠવાડિયાથી ચાલે છે તેમાં અત્યાર સુધી 58 પેશન્ટ એડમિટ થયેલા છે અને તેમાંથી 18 દર્દીને રજા આપવામાં આવી છે અને ફક્ત 3 જ લોકોના મરણ થયેલ છે. તો મારી આપ સર્વેને વિનંતી છે કે આપ સર્વો ઘરમાં જ રહો, બહુ ઇમરજન્સી હોય તો જ બહાર નીકળો અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લો, પૂરતા પ્રમાણમાં આરામ કરો અને કોરોનાથી ડરવાની જરૂર નથી, તેનો હિંમત રાખી અને સામનો કરવાની જરૂર છે. આરએસ હોસ્પિટલમાં અમારા સ્ટાફ, ગવર્મેન્ટનો સ્ટાફ કામ કરે છે તથા ટ્રસ્ટની ભાગીદારીથી ત્યાં ચાલે છે.
સાહેબ, શરૂઆતની સ્થિતિ જોઈએ ને હમણાં સ્થિતિ જોઈએ, કોઈ ફરક પડ્યો ખરી પેશન્ટોમાં, દર્દીઓમાં? એમાં પેશન્ટો તો આવે છે, પેશન્ટો લગભગ એ રીતે ચાલુ રહે છે, જેમ ડિસ્ચાર્જ થાય છે એ પ્રમાણે જ એના એડમિશન પણ એ પ્રમાણે જ થાય છે. અચ્છા, આપણે ધાનાણી સાહેબ વાત કરીએ તો લગભગ 15 દિવસથી લોકડાઉન જે સ્થિતિ છે, પાછું ફરીથી કાલે ખુલવા જઈ રહ્યું છે, તો આ લોકડાઉનમાં તો સાહેબ કોઈ ફરક પડ્યો ખરી કોવિડને લઈ? લોકડાઉનના લીધે થોડો હવે એની રિઝલ્ટ હવે દેખાશે. એ જ્યારે એની ચેન તૂટેલી તૂટી છે એના લીધે એની ઇફેક્ટ હવે દેખાશે. એટલે હજુ પણ થોડું લોકડાઉન જો ચાલુ રહે તો એનું રિઝલ્ટ વધારે પડતું મળી શકે તેમ છે.